જે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 6 માં બે ત્રિકોણના બાજુના માપનો ગુણોત્તર પરથી કે બે બાજુમાં કેટલી બાજુ માપ નો આપેલા હોય તો એ માપ શોધવાની રીત જોઈશું બરાબર છે ધારો કે આપણી પાસે ત્રિકોણ XYZ અને ત્રિકોણ PQR માં XYZ સમરૂપ PQR છે બરાબર ત્રિકોણ XYZ અને ત્રિકોણ PQR માં કે ભી એક ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ PQR છે આવો આપણે આપેલ જો છે એનો આપણે ઉપયોગ કરવાના છે અને એના પરથી આપણે દાખલા ગણીએ બરાબર હવે આપણે શું આવે છે રકમ આપણે જોવી પડશે અને રકમને આધારે આપણે જોઈશું जो xy बराबर बाहर बराबर yz बराबर आ तथा zx बराबर 100 અને pr बराबर हां तो pq અને qr શોધી તથા PQ વત્તા QR શોધો આવો આપણો પ્રશ્ન છે અમે બંને અલગ પાડે છે તો તમને ધ્યાન રાખે રખાય એટલા માટે અલગ કરી દીધા છે તમને કે જેથી તમને ખબર પડી જાય કે કઈ રીતે આવે છે હવે પર બે એક પણ દોર જાણો પણ એમાં શરત એક છે ધ્યાન આપજો આનો ધ્યાન તમારે રાખવાનો x y z સમરૂપી કર આ શરત આપી હોય તો શરત ચેક કરવા જવાની જરૂર નથી જ્યારે તમને સમરૂપ આપેલો હોય ત્યારે ચેક કરવા જવાની જરૂર નથી તો આપણે બે ત્રિકોણ નાના મોટી જોડી વાર તમારે અને બંને ત્રિકોણ નાના મોટી દોરી એના માપ પણ તમારે આપી દેવા પડે આ નિયમ એવો છે એટલે x y z બરાબર અહીંયા ધ્યાન રાખી દઈશ અને આમાં આવશે PQ બે ત્રિકોણ અવશ્ય દોરવાના હવે તમે આ વસ્તુ આપે છે કે તમે ખૂણો x એકરૂપ ખૂણો તમે P કરી શકો છો ખૂણો Q y તો એકરૂપ ખૂણો z Q કરી શકો છો અને ખૂણો z એકરૂપ ખૂણો r આવ તમને તમારે કરી શકો તમારું બાજુ ઉપરની પણ તમારા xy નો pq બાજુ થાય આ xy નો pq બાજુ પછી બીજો નંબર જોઈએ yz તો એ થશે qr આ બીજી બાજુ થશે તો પછી બાકી રહે એ કઈ બાજુ હશે બસ આવું તમારે છે ને આકૃતિ દોરીને સંકેત પેલા કરી દેવા નાની મોટી આકૃતિ દોરવાની બરાબર છે બંને આકૃતિઓ નાની મોટી દોરી તમારા કામ કરવાનું બરાબર હવે જોઈએ આપણે માપ શું આવે જો xy આપેલ છે આપણે 12 yz છે 8 અને zx છે 100 હવે આપણે આની અંદર એક જ માપ આપેલું છે 8 તો આપણે આ બંને શોધવાની મેં તમને વાત કરી દીધી છે બરાબર તો આપણે પહેલા આ વાક્ય લખવાનું ત્રિકોણ xyz બે માર્ક્સમાં આપણે લખવું પડશે ત્રિકોણ xyz અને ત્રિકોણ PQR માં ફિગર નો ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ PQR છે આવો પહેલા વાક્ય લખી દેવા જો બે માં પૂછાય તો આપણે દોરીને પેન્સિલ વડે જ આપણે દોરવાનું નામ લઈ દઈશ પણ પેન્સિલ થી જ કરવાનું હવે આપણે જો બંને આકૃતિમાં તમને બધું જ આપે છે તમે બાજુઓનો આપણે બાજુઓના માપ શોધવાની રીતો જોઈએ છે ને અને એની અંદર બીજું ઘણું બધું તમને જોવા મળશે એમાં તમે જોજો XY ચેઇનમાં PQ પહેલા તમારે શરત પ્રમાણે તમારે બધી ત્રણે ત્રણ બાજુનો ગુણોત્તર લખી દો QR બરાબર XZ છેદમાં PR બરાબર હવે આપણે કિંમત મૂકી જો 12 છેદમાં PQ 8 છેદમાં QR અને 16 છેદમાં હવે આપણે ખબર છે બીજા સુરેખ સમીકરણમાં આવો આવો x छेद में 4 बराबर y छेद में 8 बराबर 1 छेद में 24 हो तो आपने શું કરતા હતા આનો ધ્યાન આપો આ કયું મેં લખ્યું છે બીજલ સોએક સમીકરણમાં બીજલ સોએક સમીકરણ ક્યુમાં મેં આ વાક્ય લખ્યું છે અને આ જે છે ચોકડી ગુણાકારની લીધી છે કઈ ગુણાકારની છે ચોકડી ગુણાકારની છે તો આમાં આપણે શું કરતા તો x ના છેદમાં 4 ને અચળ સંખ્યા સાથે સરખાવતા અને બીજો y ના છેદમાં રહેલ અચળ સંખ્યા સાથે સરખાવતા જો તમને આટલે ખબર પડી જતી હોય તો x = 4 / 24 એટલે 6 / 24 x કેટલો મળે છે
જો y બરાબર 8 છેદમાં 24 8 તરી 24 એટલે y કરવાનું કે છે એવી જ રીતે આ જે મે સાઈડમાં લખ્યું છે બરાબર ધ્યાન આપો આના પ્રમાણે તમારે આ કરવાનું તો આપણે 16 છેદમાં 8 છે તો આપણે એક કામ કરીશું 12 છેદમાં pq જોઈ લો બરાબર બંને સાથે લખી દઉં છું બરાબર એક સાથે આખી લાઈનમાં એટલે તમારો વાંધો બધું ડિક્લેરેશનમાં તમારું ક્લિયર છે આ સાઈડ વાળો ધ્યાન રાખજો આ સમજ મે લખી છે તમારા માટે સમજ માટે છે હવે જો અહીંયા 12 છેદમાં પીક્યુ બરાબર તમાર 16 છેદમાં 8 કાઢ્યો અને 8 છેદમાં qr બરાબર 16 છેદમાં 8 બસ આવ બંને અલગ પેલા કે તો 12 ગુણ્યા 8 થઈ જશે 16 બરાબર pq આ pq સામે જતા 8 2 16 2 તો 6 pq કેટલા મળી જશે બસ એક વસ્તુ તમારે આમાં કરવાની છે કે 8 ગુણ્યા 8 છેદમાં 16 બરાબર qr આ qr સામે જાય 16 નીચે આવે બરાબર 8 2 16 બે એ તો કેટલા મળી જશે 4 માટે qr બરાબર 4 મળી ગયા pq 6 qr 8 જો કેવી રીતે ખબર પડે તમે જો આનું 16 છે તો અહીંયા 8 છે તો આ 12 છે તો 6 વડે 8 તો 4 થઈ જશે બરાબર હવે આપણે બીજી એક વસ્તુ પછી આપણે આ બે વસ્તુ આપણે શોધી કાઢી હવે આપણે આ પ્રોબ્લેમનો સરવાળો કરવો હવે pq વત્તા qr એટલે કે 6 4 બરાબર 10 ક્લિયર બોલો હવે કઈ પૂછવું છે તમારે હલો બરાબર હવે જો હવે મારું બીજો વાક્ય છે તમારાની સામે હું એક બીજો ક્વેશ્ચન મૂકો છો કે જ્યારે જ્યારે તમારે ત્રણ બાજુની વાત થતી હોય ત્યારે ત્યારે તમારે શું કરવું તો તમારે ત્રિકોણની પરિમિતિ શોધી કાઢવાની જો આની અંદર 12 16 બધું છે ત્રિકોણની પરિમિતિ એટલે શું ત્રણે બાજુના માપનો સરવાળો પછી એવું તમને પરિમિતિ આપીશ અને આમાં તો એક જ બાજુ આપો અહીંયા ત્રણે બાજુ માપ બનાવી તમે અને એક જ બાજુ આપો તો આની પણ પરિમિતિ મળી જશે અને એ પરિમિતિ બંને રીતે સાચા છે કોડે એટલે આપણે દાખલાની રકમ બદલી નાખીએ ત્રિકોણ એક્સ ત્રિકોણ કે ગામમાં એક્સ જેડા છે આ સોદેવ માર્ક ના નાખો છે બરાબર હવે હું શું કરીશ જોજો ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ શોધો અમારું બીજું ઉદાહરણ લઈએ છે આ પહેલું ઉદાહરણ તો અવધાન લે તો ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ શોધો આવો પ્રશ્ન થાય ઉદાહરણ બીજું આવી ગયું બરાબર હવે એક વાતમાં દોર્યો છે મારા કઈ ફેરફાર કરવાના છે બરાબર ખાલી મારા અહીંયા ફેરફાર કરવાનો છે અહીંથી તો જ્યારે એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા હોય તો એની પરિમિતિ શોધવા માટે બાજુના માપનો સરવાળો કરે અને પરિમિતિ આપણે દોર્યો કે કરવાની જરૂર હતી નથી આવો પણ વાક્ય હોય છે બરાબર એટલે તમે એ જોઈ શકો છો કઈ રીતે પ્રશ્નો આવે છે જોયો આ ઉદાહરણ પહેલું હતું પહેલા જોયું આ ઉદાહરણ બીજું છે એની આગળનું પહેલા હતું જે પહેલો જ આવડા રહે હવે એવું લખવાનું તમારે ત્રિકોણ એબીસી ની પરિમિતિ છેદમાં વાક્ય બદલાઈ જવો ત્રિકોણ પીક્યુઆર ની પરિમિતિ શોધવાની કે તો તમારે ત્રણે બાજુ સરવાળો કરવાનો તો બી મળે હવે એક વસ્તુ ધ્યાન રાખો જ્યારે આ પરિમિતિ આવે એટલે તમારા સામે ત્રણે નો સરવાળો મૂકી નાખો એટલે તમારી પાસે સોરી ને એક્સ વાય ઝેડ છે બરાબર આપણે એબીસી નથી હવે એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ છેદમાં પીક્યુ પ્લસ ક્યુઆર પ્લસ પીઆર હવે શું કરવાનું સાંભળો તો આમાંથી જે જોડની માપ આપવાની એ જોડ સામે જવા દેવાની તો એક્સઝેડ અને પીઆર નું માપ લખવું છે તો આપણે અહીંયા એક્સઝેડ છેદમાં પીઆર લખવું પડશે હવે સાંભળો હવે આપણને પરિમિતિ આપેલી છે પણ બાજુના માપ છે એટલે આપણે સરવાળો લખીશું 12 વત્તા 8 વત્તા 16 જોઈ લો 12 વત્તા 8 વત્તા 16 છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 16 ભાગ્યા 8 8 2 16 2 12 ને 8 20 ને 16 36
છેદમાં બગડો નીચે આવશે ત્રિકોણ PQR ની કરી सॉरी बड़ा तू चल रहे बड़ा तू चल रहे चल रहा आना पता नहीं करेंगे जी करें हजुर त्रिज्य के त्रिजुदा के लिए थी सकाएं मानो के तब में बनने थे कोर्ट के परी में क्या कुछ आवे रखा हमने थी अनामत एक बार माँ को मतलब विजुस होते हो केस तो जो ये हो इधर तुम्हारे पास एक उदाहरण का होता है बच्चे का बेचार तुमने उदाहरण करवा माने आप क्या करो मुबारक ने तुम्हें खौफ पड़े अब एक एक देश जोड़ो ये त्रिकोण આપણે કહી લઈએ PQR ની કરી લીધી ત્રિકોણ PQR ની કરી લીધી બરાબર 18 અને ત્રિકોણ XYZ ની કરી લીધી બરાબર 36 છે તથા PR બરાબર 8 पीआर बराबर चलो क्यूआर बराबर 4 हो है तो वाई जेड सॉल्व करो बराबर हमें जो और के लिखा है क्या ना तो जो अपने आ वाक्य लिखे थे त्रिकोण एक साथ त्रिकोण आप तो तुम्हारा पूछे थे जब वहां पे काट रहे थे मैं એટલે તમારા વાક્ય આન્સર આકૃતિ દોરાઈ ગઈ હવે તમારું શું કરવાનું આ માપ નથી હવે તમારી પાસે પરિમિતિ છે એટલે અંદર લખી દેવાનો આની પરિમિતિ 36 છે અને આની જે પરિમિતિ છે 18 છે અને તમને એક જ માપ આપેલ છે ચાર તો તમારે વાય ઝેડ શોધવાનું બસ આ રીતે આકૃતિ થઈ જશે હવે તમારું સૂત્ર બધું કોણ જે માપ અહીં આપ્યું છે એનો ગુણોત્તર જેના દ્વારા થતો એ તમારે અહીં લખવો પડશે તો અહીં આવશે વાય ઝેડ છેદ માં ક્યુઆર બદલાઈ જાય અહીં કઈ બાજુ આપેલ છે ક્યુઆર તો અહીંથી વાય ઝેડ બાજુ આ એક્સ વાય તો પી ક્યુ વાય ઝેડ તો ક્યુઆર એક્સ ઝેડ તો પી આર તમે નવમામાં એકરૂપતાની શરતોને જરા વસ્તુ કરી આવેલા છે હવે આપણને પરિમિતિ આપી દેવી છે જ્યારે આપણે જોડે જરા સૌ જરૂરી નથી લખો તો માનો અને અહીંયા ત્રણે જોડ લખી નાખો તો બી ના તમને માનો નથી અહીંયા તમે ત્રણે લખો તો બી તમને કોઈ વાંધો ન આવે કારણ કે તમને જે માપ આપે એનો ઉપયોગ કરી રાખી દો એટલે તમારે ચિંતા ના આવે બરાબર એક્સ ઝેડ છે તો પી આર બસ ત્રણે લખી નાખો તમારા માં જે ઉપયોગ કરવાનો એટલે આખું સૂત્ર થઈ ગયું પેજ ફાઈ ગયું હવે અહીંયા થી લખીશું હવે માટે જો એક્સ વાય ઝેડ ની પરિમિતિ 36 પી ક્યુ આર ની કાઢા હવે તમારા પેલા માંથી કોનો ઉપયોગ થશે તો વાય ઝેડ અને ક્યુ આર એટલે બી પહેલા નો થશે વાય ઝેડ છે મોચ હવે તમે ક્રોસ ગુણાકાર કાઢા દો 2 ગુણ્યા 4 બરાબર વાય ઝેડ માટે વાય ઝેડ બરાબર जरूर તો જેમ હું આપેલો હોય તો તમારે એક તારીખ આપી શું ધારો એક્સ અને એક્સ નું માપ તમારે લાવવું પડશે શું લાવવું પડે એક્સ નું માપ તમારે કરવું પડશે ધારો કઈ બાજુ ઉપયોગ થાય તમારે નક્કી કરવાનું એવો એક દાખલો છે જોઈએ ખૂણાઓના પણ દાખલા છે એ બી બતાવીશ એના પણ છે બરાબર તમારે જે પ્રમાણે કરવા એ પ્રમાણે દાખલા થઈ શકે જેમ માં જેવું જોઈએ આપણે કે ત્રિકોણ એબીસી અને આ ત્રીજો ઉદાહરણ હતો આમાં લખવાનું ભૂલી ગયો છું આ ત્રીજો ઉદાહરણ નંબર 3 છે એટલે તમારે જે જૂની બુકમાં ત્રિકોણ ચક્ર હતો એ આ પ્રમાણે હતો બાજુઓનો ગુણોત્તર ને બધા દાખલા તમારા જો એવા બાકી આને દાખલા તો બાકી છે ત્રિકોણ એબીસી માં બાજુઓ ઉદાહરણ 4 ત્રિકોણ એબીસી ની બાજુઓ
ini BCCA nama BC cekago BCCA ane ini nama jom dua kerusi nama tron jam 4 jam 5 c abar-abar jalan tron jam 4 jam 5 c sangatnya ABC elek samrupta sarat trikon ABC samrup trikon PQR c जो PR बराबर PR होय तो त्रिकोण ABC की बधी बाजुओं का माप शोधी परिमित शोधी करो त्रिकोण ABC की बधी बाजुओं का माप शोधना है और PQR ने अंक ABC परिमित पहला है तो त्रिकोण PQR की परिमित शोधो बधी तो हमारी जैसे परिमित शोधो બીજું તમને કઈ નામ આપણે પૂછે બસ આ તમારે આપવાનું છે હજુ આપણે બે ત્રિકોણ વાળા બાકી આગળ કે કઈ બાજુના ત્રિકોણના દાખલા કરીએ તો હવે આપણે પહેલા આપણે દોર દઈએ બરાબર પહેલા જે વસ્તુ આપણે છે એટલે કે આપણે તમને કીધું છે પહેલા વાક્ય ત્રિકોણ ABC સમૂહ ત્રિકોણ PQR છે આવો લખી લો હવે બે ત્રિકોણ આપણે દોર દેવા પડશે આ ABC અને આ PQR હવે આપણે કામ કરવાનું છે જેમ આપણે છે તે ઉદાહરણ ધારો કે BC જેમ CA જેમ AB બરાબર 3 જેમ 4 જેમ 5 બરાબર તમારે કોઈ સંખ્યા ધારવી પડશે જે ત્રિકોણ હોય એ સિવાય તમે ધારી લો કે વાના કરતા તો એ બી બી સી સી બધા મળી જશે શું મળી જશે એ બી બી સી સી બધા તમને મળી જશે બરાબર છે 3 જેમ 4 જેમ 5 બરાબર તો હવે તમે બી સી નું માપ કેટલું મળશે 3 છે સી બરાબર 4 છે અને એ બી બરાબર 5 આવો તમને મળી જશે જે તમે નવમાં અને ચતુષ્કોણમાં કરતા એટલે આ થશે આપણે 3 x બી સી પછી સી 4 x બરાબર પાંચ બસ એટલે હવે તમને આની પરિમિતિ મળી જશે ત્રિકોણ હવે આપણે લખવો પડશે એટલે ત્રિકોણ ABC ની પરિમિતિ શોધવી પડશે સીધું લખી દે સૂત્ર ત્રિકોણ ABC ની પરિમિતિ હા પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર હવે આપણે જે પહેલા લખતા હતા એમાં કેટલા છે તો કારણ કે આપણે સરવાળો પરિમિતિ નથી આપણે એટલે બાજુનો માપ છે આપણે સરવાળો કરવો પડશે AB વત્તા BC વત્તા CA છેદમાં PQ વત્તા QR વત્તા RP બરાબર AB છેદમાં PQ BC છેદમાં QR અને CA છેદમાં PR આ બધા નથી અને આમાં કોનો ફેર કામ તમને ખબર પડે જો AB વત્તા BC વત્તા AC એટલા અહીંયા આવશે 3x વત્તા 4x વત્તા 5x છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર હવે સાંભળો આપણને જે બાજુનું માપ આપેલું છે એનો આપણે ઉપયોગ કરી લેવાનો છે અહીંયા એક માપ આપેલું છે આપણે PR આ બાજુ છે તો આપણે AC ભાગ્યા PR નો ઉપયોગ થશે બરાબર એટલે AC કેટલા આવે છે જોઈ લો તો AC છે તમારા 4x જોડાયેલું આ 3x પછી AC 4x કેટલા થશે 4x અને AB છે 5x બરાબર છે કાર્યમાં એટલે તમારે AC ભાગ્યા PR નું ઉપયોગ થશે એટલે 4x છેદમાં 52 ઉપયોગ થશે હવે એનો સરવાળો કરશો 5 ને 4 9 ને 3 12x બરાબર છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 4 ગણી 12 એટલે શું હશે 1 છેદમાં 3 હવે ક્રોસ ગુણાકાર 12x ગુણ્યા 3 બરાબર x ગુણ્યા ત્રિકોણ PQR ની
સામે 120 હશે 36 બરાબર ત્રિકોણ PQR ની બસ આ ત્રિકોણ PQR ની પરિમિતિ કેટલી મળશે 36 મળશે જો એટલે ક્યારે આવું જમવા પણ દાખલો કરી છે એટલે આપણે અત્યારે પરિમિતિની વાતો કરી બરાબર પછી ત્રિકોણની અંદર પરિમિતિ આપી દીધેલ હોય કોઈ બાજુનું માપ શોધવાનું હોય કોઈ ત્રિકોણની પરિમિતિ બે ત્રિકોણની પરિમિતિ આપેલ હોય તો બાજુનું માપ શોધી શકાય એ વાત આપણે આગળ વાત કરીએ એટલે એવા કેટલાક દાખલા તમારે ચોપડીની અંદર નામ હોય તો પીપીની અંદર તમારી પાસે હશે પીપી શું હોય તેની અંદર આવા દાખલા હશે એને તમારે મહાવરો કરવાનો છે બરાબર છે હવે બે ત્રિકોણોની વાતો આપણે થોડી કરી લઈએ એટલે તમને અંદાજ આવી જશે અને પછી દ્વિભાજકની વાત છે આપણે જોવી પડશે બરાબર એટલે આગળ આપણે જોઈએ હવે કે બે ત્રિકોણોના બાજુના માપ પરથી બીજી બાજુનું માપ કેવી રીતે શોધી શકાય કયા ગુણોત્તરોમાં જે જોઈએ થોડી વાર પહેલા તમે આપણે જોઈ લીધો છે એવા દાખલા આપણે હવે હોમવર્કમાં તમને કેટલાક દાખલા આપી દઉં છું એ તમારે કરવા પડશે બરાબર એવો જ બીજો દાખલો છે DF ની બાજુ આપેલી છે પરિમિતિ આપેલી છે તો તમે આ દાખલા કરી શકો એમ છો બરાબર તો લખો છો ત્રિકોણ DF માં DF ની બાજુના માપ અનુક્રમે 4 6 અને 8 છે એવું લખી દો તો લખો બરાબર છે હોમવર્કમાં આપણે દાખલા 5 હવે હોમવર્કમાં ત્રિકોણ DF ની બાજુ બાજુઓના માપ અનુક્રમે 4 6 અને 8 છે 4 6 અને આનો અર્થ એ થાય અનુક્રમે એટલે બીજી નું માપ 4 EF નું માપ 6 અને DF નું માપ 8 છે એવું તમારે ધ્યાન રાખવાનું અનુક્રમ અને એમાં બતાવવાનું નહીં એટલે જવાબ ન આવે પછી આવશે ખરો પણ તમામ છેદ ના હોય એવું થાય છે એવું બની શકે DEF સમરૂપ QPR છે આગળ બનાવે છે ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ QPR છે એટલે આપણે Q ઉપર છે એટલે જો DE ને ક્રો QP EF PR અને DF QR થશે એટલે આપણે ઊંધું છે તમારી પાસે બરાબર અને PQR ની પરિમિતિ 36 છે ત્રિકોણ PQR ની પરિમિતિ 36 છે તો હું PQR લઉં છું તો PQR ની સૌથી મોટી બાજુ માપ શોધો ત્રિકોણ PQR ની સૌથી મોટી બાજુનો માપ શોધો હું તમને કહી દઉં છું જો મોટી બાજુનો માપ હવે આની અંદર શું થશે તમને જોઈ લો પહેલા હું તમને હિંટ આપું છું જો અહીંયા દોરતો છો તો તમને ખબર માનો કે આ ત્રિકોણ છે DEF અને આ ત્રિકોણ છે PQR એવું સમજી લો DEF હવે આ સમરૂપતાની શરત જોવા તો QPR છે હવે તમારા આના માપ જોઈએ 4 6 અને 8 તો જે 8 છે ને DEF એની સૌથી મોટી બાજુ હશે તમારે QR શોધવાનું છે કઈ શોધવાનું છે QR એટલે ગુણોત્તર જ્યારે તમે કરો છો ત્યારે DEF ની પરિમિતિ તમને મળી જશે જો બાજુના માપ તમે આપણે એને સરળ થઈ જશે 46 ને 8 અને છેદમાં PQR ની પરિમિતિ તમને આપી દીધેલી છે 36 બરાબર અને તમે બધી બાજુ આપણે બધી બાજુ ગુણોત્તર લખવાનું DE છેદમાં QP હવે આ QP પહેલી બાજુ થઈ ગઈ આ બંને બીજી બાજુ થઈ જાય એ જોવાનું અને આ જે થશે ત્રીજી બાજુ છે તો આ રાઉન્ડ વાળી બાજુનો ગુણોત્તર તમારે શોધવાનું છે 8/QR સૌથી મોટી બાજુ અને સૌથી નાની બાજુ કે તો DE ના છેદમાં PQ કરી અને તમને PQ મળી જાય એટલે આ ત્રિકોણમાં જે બાજુ નાની એ આની નાની અને આ ત્રિકોણમાં જે બાજુ મોટી પેલાને સમરૂપમાં જે બાજુ આવે એ મોટી થઈ શકે એટલે આ તમારે કરવાનું બરાબર ચલો આ એક નંબર લઈએ એટલે આવું થોડું કરતા રહેશો તો ખબર પડશે નહીં તો કંઈ ખબર પડશે નહીં બરાબર ત્રિકોણ એબીસી ઘણા બધા દાખલા છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ માં એબીસી સમરૂપ એ
त्रिकोण एबीसी अने त्रिकोण एक्सवाईजेड मा एबीसी त्रिकोण एबीसी समरूप त्रिकोण ए वाईजेड एक्से समरूपता छे बराबर छे एबी बराबर आ बीसी बराबर 12 वाईजेड बराबर 9.6 तो जेड एक्स त्रिकोण DEF અને XYZ માં અને ત્રિકોણ XYZ માં ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ ZYX છે શું છે ZYX છે હવે માપ છે જો DE बराबर 10 YZ बराबर 15 અને બે બાજુના માપનો સરવાળો બનાવે છે DE વત્તા EF તો તમારે ત્યાં પણ બે બાજુ સાથે લઈ લેવાની બરાબર 14 હોય તો XY + XX શોધો હવે તમે જોઈ ગયો DE તો અહીં જે વાય મળશે EA તો YX DE તો ZX હવે અહીં તમને શું આપણે DE આપેલો છે તો એની સામે ZY YZ આવી ગયું YZ એટલે DE ના છેદમાં YZ પછી EA વત્તા DE એટલે EF અને DF નો સરવાળો તો તમને અહીં આપેલો છે કે XY અને XZ નો સરવાળો એટલે તમારે આ રીતે આપણે તસર જોઈ જોઈએ બંને આકૃતિમાં નાના મોટી દોરવાની છે નહીં તો બહુ ફરક પડશે બીજો ત્રિકોણ આપણે મોટો થોડો જોઈએ એને કે આ વસ્તુ જોઈને દોરવાનું તો એમાં છે ઝેડ વાય એક્સ તો ઝેડ વાય એક્સ હવે સમજો ડી તમને 10 અને વાય ઝેડ 15 એટલે આ પહેલી બાજુ થઈ અને આ બંનેનો સરવાળો ભાગ્યા આ બંનેનો સરવાળો બરાબર છે EM વત્તા DF એક જ છે તો વાય એક્સ વત્તા ઝેડ એક્સ DE છેદમાં વાય ઝેડ બરાબર EF વત્તા DF છેદમાં YZ વત્તા ZX એટલે ઓટોમેટિકલી જવાબ આવી જશે એટલે સમરૂપતાની શરત પ્રમાણે તમારે ચાલ એવી રીતે સમાનતાના પણ ઘણા બધા દાખલા અહીં તો આપણે જે લાવ્યા છે એટલે પ્રેક્ટિસમાં આવા દાખલા હશે તમારી પાસે જો પ્રેક્ટિસ હોય તો તમને આવા દાખલા જોવા મળશે બરાબર એ પ્રમાણે તમારે કામ કરશો ને તો તમને વાંધો નહીં આવે બરાબર હવે આપણે એવો પણ બીજો દાખલો હોય શકે કે જે સમાંતરના પણ દાખલા તમને આપી દીધેલા હોય છે બરાબર ક્યારેક બે ત્રિકોણ વચ્ચે સંગતતા નક્કી કરવા જાય તો એ પણ થઈ જાય હવે ત્રિભાજકની એક વાત રહી છે અને ક્ષેત્રફળ એ પછી જ્યારે આગળ કહી જાય એમાં વાત કરીશું ક્ષેત્રફળની અંદર વાત કરીશું પણ ત્રિભાજક કેવું કહે છે કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી સામેની બાજુને છેદે અને ખૂણાના બે સરખા ભાગ કરે એને દ્વિભાજક જે કિરણ રેખા કે આમ તો કિરણ જ આવે જે કિરણ ત્રિકોણના કોઈ શિરોબિંદુના માંથી સામેની બાજુને જે બિંદુ છેદતો હોય ત્યારે ખૂણાના બે સરખા ભાગ કરે એને દ્વિભાજક દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ત્યારે સૂત્ર શું થાય છે એ પણ તમને કહ્યું બરાબર છે ત્રિકોણ એબીસી માં किरण ए एक्स बीसी ने एम ओ छेदे छे जोयो आमा त्रिकोण आपसे बराबर से आ काम हो त्रिकोण ए बी सी मा किरण ए एक्स ए बी सी ने एम ओ छेदे छे तो आवी एक आके त्रिकोण ए बी सी मा किरण ए एक्स ए રેખાખંડ બીસી ને એમ ઓ છેદે છે બીસી ને એમ ઓ છેદે છે તો કિરણ એ એક્સ ને
ખૂણા એ નો શું કહેવામાં આવે છે વિભાજક કહેવાય એટલે કે આ બંને ખૂણાના સરખા થાય બરાબર એટલે કે ખૂણો BEN બરાબર ખૂણો MEC થાય બંને ખૂણા સરખા થાય બસ આ વસ્તુ ધ્યાન હવે તો કોઈ પણ સૂત્ર કેમ કે હોય છે પણ જોઈએ તો આની અંદર સૂત્ર એવું છે સૂત્ર બરાબર છે AM AB ભાગ્યા AC જે ખૂણાનું વિભાજક પ્રતિષ્ઠા તો AB ભાગ્યા AC આમ કે આ બાજુ તો આ બાજુ આવશે તો પછી આ બાજુ લીધો તમારા આ વિભાજક ની આ બાજુ થાય BM ભાગ્યા CD અચ્છા તમે એવું કરી શકો AB ભાગ્યા BM પ્લસ AC ભાગ્યા CD તો પણ એટલે AC આમાં BM માં જ તો પણ એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે પરંતુ એ વિભાજકના સૂત્ર પરથી પણ દાખલા ખૂણાના વિભાજક પરથી પણ દાખલા હોય છે બરાબર એટલે ધ્યાન રાખો એટલે પરિમિતિની વાત થઈ આ વિભાજકની વ્યાખ્યા એના એક બે દાખલા પછી આપણા વિડીયો આપણે જોઈશું બરાબર એટલે તમારે આ ચેપ્ટરની અંદર છેક સુધી તમે જૂની બુક પ્રમાણે તમારા છઠ્ઠા ચેપ્ટરની અંદર એક સમલંબ ચતુષ્કોણનો દાખલો આવશે એ આવતા પ્રેરણની અંદર આપણે વિભાજક અને સમલંબ ચતુષ્કોણનો દાખલો જોઈશું બરાબર